हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। श्री कन्या प्राथमिक विद्यालय कालावड़ ई लर्निंग एप्लिकेशनमां आप सौनું ફરીથી હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 વિષય વિજ્ઞાન એની અંદર ચેપ્ટર નંબર 9 પ્રાણીઓમાં પ્રજનન એની અંદર છે। આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર છે એ પ્રજનનની રીત કઈ કઈ છે એના વિશે અભ્યાસ કર્યો, ત્યારબાદ નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો વિશે અભ્યાસ કર્યો, ત્યારબાદ છે આપણે ફલનકોને કહેવામાં આવે છે એ આકૃતિ દ્વારા સમજ્યું, બરાબર। હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ। હવે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર અંતઃફલન અને બાહ્યફલન વિશે થોડીક વાત કરેલી, તો કે અંતઃફલન કોને કહેવામાં આવે છે, તો કે જે ફલન માદાના શરીરની અંદર થાય છે એને આપણે અંતઃફલન કહેવામાં આવે છે। અને એની અંદર આપણે ઉદાહરણ પણ જોયા હતા કે મનુષ્ય છે, ગાય છે, કૂતરો છે, મરઘી છે, એ બધાની અંદર છે એ અંતઃફલન છે એ જોવા મળે છે। ત્યારબાદ જોઈએ કે બાહ્યફલન, બાહ્યફલન કોને કહેવામાં આવે છે, તો કે જે ફલન છે એ માદા શરીરની બહારની બાજુ થાય છે, બરાબર, એને શું કહેવામાં આવે છે, તો કે બાહ્યફલન કહેવામાં આવે છે। હવે બાહ્યફલનની અંદર ફલનની પ્રક્રિયા છે માદા શરીરની બહાર થાય છે। હવે એ સમજવા માટે આપણે છે એક પ્રવૃત્તિ કરીશું, તો પ્રવૃત્તિ નંબર 9.1 એની અંદર શું કરવાનું છે, તો કે વસંત અથવા ચોમાસાની ઋતુમાં કોઈ તળાવ અથવા તો વહેતા ઝરણાની છે એ મુલાકાત કરો અને પાણીમાં તરતા દેડકાના ઈંડાઓને શોધો। હવે આ ઈંડાઓનો રંગ તથા કદ છે એ નોંધો। હવે ફોર એક્ઝામ્પલ વરસાદની ઋતુ હોય, બરાબર, ત્યારે છે તમને ઘણા બધા છે નાના નાના દેડકાઓ છે તમને રસ્તાઓમાં જ્યાં ત્યાં છે એ જોવા મળતા હોય છે। એવી જ રીતે તમે તળાવ અથવા ઝરણા પાસે જાઓ તો તેમાં લાખોની સંખ્યામાં છે તમને નાના નાના દેડકા છે જે તરતા જોવા મળે છે, તો તમારે શું કરવાનું, એની મુલાકાત લેવાની છે। હવે વસંત અથવા ચોમાસાની ઋતુઓમાં દેડકાઓ તથા તોડ છે એ તળાવ અથવા તો ધીમેથી વહેતા ઝરણા પાસે છે એ જાય છે। શા માટે ત્યાં જાય છે, બરાબર, એના વિશે હવે આપણે જોશું, તો કે જ્યારે નર અને માદા છે એકસાથે પાણીમાં આવે છે ત્યારે માદા અસંખ્ય ઈંડાઓ મૂકવે છે। હવે વરસાદની સિઝનમાં છે એ માદા દેડકો જે છે એ શું કરે, તો કે એ પાણીમાં આવે, નર અને માદા બંને છે એ પહેલા સૌ પ્રથમ પાણીની અંદર આવે છે। હવે પાણીની અંદર આવ્યા બાદ માદા છે એ અસંખ્ય ઈંડાઓ મૂકે છે પાણીની અંદર, ક્યાં, યાદ રાખવાનું છે કે માદા છે એ અસંખ્ય ઈંડાઓ છે પાણીમાં મૂકે છે। હવે મરઘીના ઈંડાની જેમ દેડકાના ઈંડા કવચથી ઢકાયેલા હોતા નથી, તે અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે। હવે ચેપ્ટર 8ની અંદર આપણે જોયું હતું કે મરઘીનું ઈંડું છે એ એક સંપૂર્ણ કોષ છે જે બહારની બાજુ એક કઠણ એક પટલ છે એ ધરાવે છે, બરાબર। હવે એની અંદર છે જે બહારનું લેયર છે, બહારનું કવચ છે, એકદમ જાડું અને એકદમ સંયુક્ત હોય છે, એટલે કે જકડાયેલું હોય છે। એવી રીતે દેડકાના ઈંડાની અંદર છે બહારનું કવચ છે એ કવચથી ઢંકાયેલા હોતા નથી દેડકાના ઈંડા, અને તે કેવા હોય છે, તો કે એકદમ કોમળ હોય છે, અને એની બહાર છે એક જેલીનું એક પડ છે ઈંડાઓની એક સાથે જોડાયેલા રાખે છે તથા તેનું રક્ષણ પણ કરે છે, બરાબર। હવે છે અમને આકૃતિ 9.7ની અંદર છે દેડકાના ઈંડાઓ કેવા હોય છે બતાવવામાં આવેલા હોય છે। હવે મરઘીનું ઈંડું છે એની અંદર છે તમે જોયું કે બહારની બાજુ સફેદ કલરનું એક જાડું અને સખત છે પડ આવેલું હોય છે, અને એ બહારનું કવચ છે એ અંદર છે બચ્ચાનું છે રક્ષણ કરે છે। એવી રીતના દેડકાની અંદર જે છે એ કવચ છે, રક્ષા કવચ આવેલું હોતું નથી, એટલે એની બહાર એક જેલી જેવું તમે જોઈ શકો છો આકૃતિની અંદર, કે જેલી જેવું છે, પારદર્શક છે, મટીરિયલ આવેલું હોય છે જે દેડકાના છે ઈંડા છે એનું શું કરે છે, તો કે રક્ષણ કરે છે। હવે જ્યારે માદા જેવા અંડકોષ છે પાણીની અંદર મુક્ત કરે છે કે તરત જ છે એ નર છે તેની ઉપર શુક્રકોષોનો શું કરે છે, તો કે ત્યાગ કરે છે। હવે પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે અને શુક્રકોષો અંડકોષોના શું, તો કે સંપર્કમાં આવે છે, જેના પરિણામે ફલન થાય છે। આવા પ્રકારનું ફલન કે જેમાં નર અને માદા પ્રજનનકોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય તેને શું કહેવામાં આવે છે, તો કે બાહ્ય ફલન કહેવામાં આવે છે, એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન,
અંતઃફલનને શું કહેવામાં આવે છે? તો કે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન, જે માદાના શરીરની અંદર થાય છે. અને બાહ્ય ફલન કોને કહેવામાં આવે છે? તો કે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન, કે જે માદાના શરીરની બહાર થાય છે. હવે દેડકાની અંદર આપણે જોયું કે નર અને માદા છે એ વસંત ઋતુ અને ચોમાસાની અંદર પાણીની અંદર આવી જાય છે. હવે ત્યારે માદા છે લાખોની સંખ્યામાં ઈંડા છે એ મુક્ત કરે છે. હવે માદા જેવા જ ઈંડા છે પાણીમાં મુક્ત કરે ત્યારે જ નર છે પોતાના શુક્રકોષો છે એ પણ પાણીની અંદર એનો ત્યાગ કરે છે. હવે આ બધા શુક્રકોષો છે એ ફ્રેજાઇલ હોય છે, એટલે કે હલનચલન કરી શકે છે. એટલે જ આપણે આગળ જોયું હતું કે શુક્રકોષની અંદર છે પૂંછડીનું કાર્ય શું કે શું છે? તો કે પાણીની અંદર છે એ હલનચલન કરવા માટે છે પૂંછડી છે એ મદદરૂપ થાય છે. અને આ શુક્રકોષો છે માદાએ જે અંડકોષો છે મૂકેલા છે એના સંપર્કમાં આવે છે અને શું થાય છે? તો કે ફલનની પ્રક્રિયા પાણીની અંદર જ થાય છે અને આ ફલનને બાહ્ય ફલન કહેવામાં આવે છે. હવે આવું જ ફલન માછલીમાં, સ્ટારફિશ જેવા જલીય પ્રાણીઓમાં પણ જોવા મળે છે. બાહ્ય ફલનના ઉદાહરણ છે એની અંદર આપણે જોયું કે દેડકાની અંદર બાહ્ય ફલન થાય છે, એવી જ રીતે પાણીની અંદર છે માછલીઓ પણ આવેલી હોય છે એની અંદર પણ બાહ્ય ફલન જોવા મળે છે. એવી જ રીતે સ્ટારફિશ કે જે પણ પાણીની અંદર આવેલી હોય છે એટલે કે તારા માછલી, સ્ટારફિશને આપણે તારા માછલી પણ કહીએ છીએ, એનું ફલન પણ બાહ્ય ફલનની રીતથી થાય છે. હવે માછલી અને દેડકો એક સાથે અસંખ્ય ઈંડાઓ છે એ મૂકે છે, જ્યારે મરઘી છે એક સાથે એક જ ઈંડું આપે છે. હવે મરઘીનું ઈંડું છે એ અંતઃફલનની રચના દ્વારા છે એ બને છે, જ્યારે માછલી અને તારાફિશ છે એના છે એ ઈંડાઓ છે બાહ્ય ફલનની રીતથી થાય છે. હવે બુજોના પ્રશ્નનો જવાબ છે, પહેલી આપે છે કે આ પ્રાણીઓ સેકન્ડો શું કરે છે? તો કે અંડકોષો મૂકે છે અને લાખો શુક્રકોષો છે પાણીની અંદર છે એ મુક્ત કરે છે. તેમાંથી બધા અંડકોષો ફલન પામીને નવા સજીવનું નિર્માણ નથી કરી શકતા. એનું કારણ એ છે કે અંડકોષો તેમજ શુક્રકોષો સતત પાણીની ગતિ, વાયુ તેમજ વરસાદની અસરથી પ્રભાવિત થતા રહે છે. હવે તળાવમાં બીજા એવા પણ પ્રાણીઓ હોય છે કે જે છે આ ઈંડાઓનું ભોજન તરીકે ઉપયોગ કરે છે. આથી જ છે અંડકોષો અને શુક્રકોષોનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું છે એ આવશ્યક છે. હવે નરની અંદરથી લાખોની સંખ્યામાં આપણે આગળ જ વાત કરેલી કે નરમાંથી છે એ વીર્યની અંદર છે લાખોની સંખ્યામાં શુક્રકોષો છે એ ઉત્પન્ન થાય છે. તેમાંથી એક જ શુક્રકોષ છે એ માદાના અંડકોષને ફલિત કરે છે, બાકીના શુક્રકોષો છે એ નાશ પામે છે, જેથી તેમાંથી કેટલાકનું ફલન છે એ શક્ય બને છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટોપિક કે ભ્રૂણનો વિકાસ. હવે બુજોને પ્રશ્ન થાય છે કે એક કોષમાંથી ખૂબ જ મોટા સજીવનું નિર્માણ છે એ કેવી રીતે થાય છે? હવે એના પ્રશ્નનો જવાબ છે આપણને નેક્સ્ટ ટોપિકમાંથી મળશે કે ભ્રૂણનો વિકાસ, ડેવલપમેન્ટ ઓફ એમ્બ્રિયો. હવે ભ્રૂણનો વિકાસ છે એ કેવી રીતે થાય છે એ જોવા માટે આપણે આ ટોપિક જોઈએ. તો કે ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે. આપણે આગળ જ જોયું કે અંડકોષ અને શુક્રકોષનું મિલન થવાથી શું થાય છે? તો કે યુગ્મનજ અથવા ઝાયગોટ બને છે. તો તમને પ્રશ્ન થાય કે એનું શું થશે? તો કે યુગ્મનજ છે એ વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે, જે તમને આકૃતિ 9.8 એની અંદર બતાવવામાં આવેલું છે. હવે યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે, જે આકૃતિ 9.8 બી ની અંદર તમને બતાવવામાં આવેલું છે. ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. અને આ વિકાસ પામતી સંરચનાને શું કહેવામાં આવે છે? તો કે ભ્રૂણ અને એમ્બ્રિયો કહેવામાં આવે છે. હવે ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે, જે તમને આકૃતિ 9.8 સી ની અંદર બતાવવામાં આવેલું છે. હવે આપણે ટોપિક વિશે ચર્ચા કરેલી રાઈટ, તો એની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ કે આકૃતિ 9.8 એની અંદર તમને શું કીધું છે? તો કે યુગ્મનજનું નિર્માણ તથા યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ. હવે માદા શરીરની અંદર આપણે જોયું કે અંડપિંડ છે આ આવેલા હોય છે, આ છે અંડપિંડ, એની અંદર છે અલગ અલગ અંડપુટિકાઓ છે વિકાસ પામીને
શું બનાવે છે? તો કે એક અંડકોષ છે એ બનાવે છે. હવે 30 દિવસના સમયગાળા દરમિયાન એક વખત ડાબી બાજુના અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે અને બીજા મહિનાની અંદર જમણી બાજુના અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે, જેને આપણે ઋતુસ્ત્રાવ પણ કહીએ છીએ. હવે આ અંડકોષ છે જેવો મુક્ત થાય છે એવો જ છે જ્યારે ફલનની પ્રક્રિયા થાય, તો શુક્રકોષ છે આ ફેલોપિયન નલિકા દ્વારા અહીંયા આવે છે. હવે શુક્રકોષ અને અંડકોષ છે એ બંનેનું છે એ મિલન થાય છે અને શું બનાવે છે? તો કે યુગ્મન. હવે જેવો જ અંડકોષમાંથી અંડપિંડમાંથી અંડકોષ છે અહીં મુક્ત થાય છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે અંડપાત. અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અંડપાત. એ તમે અહીં આકૃતિ દ્વારા જોઈ શકો છો કે અંડકોષ છે મુક્ત થાય છે. હવે એ અંડકોષ છે એ ગતિ કરીને ફેલોપિયન ટ્યુબની અંદર આગળ વધે છે અને શુક્રકોષ છે બહારની બાજુએથી આવે છે અને એ બંનેનું ફલન થઈને યુગ્મન ઝાયગોટનું નિર્માણ થાય છે. હવે આ ઝાયગોટ છે એ બંને છે એનું અંદર છે કોષ કેન્દ્ર છે, એટલે કે નરનું અને માદાના કોષ કેન્દ્ર છે એ બંને યુગ્મનજની અંદર ભેગા થાય છે અને એનું છે એ ડિવિઝન થાય છે, જે વિભાજનની પ્રક્રિયા દ્વારા અલગ અલગ એનું ડીએનએ અને આરએનએ મટીરિયલ છે એ બંને એક્સચેન્જ કરે છે. ત્યારબાદ એ એક કોષમાંથી બે કોષમાં વિભાજન પામે છે, બેમાંથી ચાર કોષમાં જાય છે, ચારમાંથી એમાંથી આઠ કોષ બને છે, આઠ કોષમાંથી 16 કોષ બને છે, જેને આપણે મોરુલા અવસ્થા પણ કહીએ છીએ. માદા શરીરની અંદર છે એ 16 કોષની જે અવસ્થા છે એને શું કહેવામાં આવે છે? તો કે મોરુલા અવસ્થા. હવે તમે આકૃતિ 9.8B ની અંદર જોઈ શકો છો કે કોષોની ગોળાકાર રચના. હવે આ 16 કોષ છે એ ભેગા ડિવાઈડ થઈને 32 કોષ બનાવે છે, રાઈટ? હવે આ અલગ અલગ કોષોમાંથી અલગ અલગ અંગો છે નિર્માણ પામે છે અને એ શું કહેવામાં આવે છે? એને આપણે ભ્રૂણ કહીએ છીએ. હવે આ ભ્રૂણ છે એ ધીમે ધીમે ગતિ કરીને ગર્ભાશયની અંદર છે એ આવે છે અને આ ભ્રૂણ છે એ ગર્ભાશયની જે દિવાલ છે એની અંદર ચોટી જાય છે. હવે અહીંયા તમને આકૃતિની અંદર વિકાસ પામતો ભ્રૂણ છે બતાવવામાં આવેલો છે. હવે આ ભ્રૂણની અંદરથી અલગ અલગ પ્રકારના અંગો છે એ અલગ અલગ વિકાસ પામે છે. હવે માતાની અંદર છે 9 મહિના છે પ્રેગ્નન્સી ટાઈમ કેટલો હોય છે? તો કે 9 મહિના, જેની અંદર છે અલગ અલગ મંથની અંદર અલગ અલગ ઓર્ગન છે એ વિકાસ પામે છે. પહેલા 3 મહિના છે એને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે, પછીના 3 મહિના છે એને સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને થર્ડ છે છેલ્લા 3 મહિના છે એને થર્ડ ટ્રાઇમેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને આ 9 મહિનાની અંદર જે ભ્રૂણનો વિકાસ છે સતત ગર્ભાશયની અંદર થતો રહે છે અને 9 મહિના બાદ માતા છે નવજાત શિશુને જન્મ આપે છે. ત્યારબાદ જોઈએ કે ગર્ભાશયમાં ભ્રૂણનો સતત શું થાય છે? તો કે વિકાસ થતો રહે છે અને ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ પગ માથું આંખ કાન વગેરે છે એ ભ્રૂણ ગર્ભાશયની અંદર છે એ વિકાસ પામે છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને શું કહેવામાં આવે છે? તો કે ગર્ભ અને ફિટસ કહેવામાં આવે છે, જે તમે અહીં આકૃતિ 9.9ની અંદર ગર્ભાશયમાં ગર્ભ કેવો દેખાય છે જોઈ શકો છો. હવે જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા શું કરે છે? તો કે શિશુને જન્મ આપે છે. 9 મહિના જેવા જ પૂરા થાય કે તરત જ છે એ માતા છે એક નવજાત શિશુને જન્મ આપે છે. હવે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ગર્ભની અંદર છે એ શિશુના અલગ અલગ અંગો છે તમે ક્લિયરલી જોઈ શકો છો કે એના પગ છે, કાન છે, એની આંખો છે, એના હાથ છે, એ બધા છે 9 મહિનાની અંદર માતાના ગર્ભાશયની અંદર વિકાસ પામે છે અને એને આપણે છે એ જોઈ શકીએ છીએ. હવે જેવી રીતે માતાની અંદર છે આપણે શિશુને જોઈ શકીએ છીએ કે અંતઃફલનની રચના દ્વારા એક શિશુ છે નિર્માણ પામે છે, એવી રીતે મરઘીમાં પણ અંતઃફલન થાય છે. તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? તો કે ના, મરઘી છે એ શું તેને જન્મ આપે છે? તો કે ઈંડાને જન્મ આપે છે. હવે તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી, તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે? તો ચાલો તેના વિશે જાણકારી મેળવીએ. હવે જોઈએ કે ફલન પછી તરત જ યુગ્મન જ સતત વિભાજન પામ્યા કરે છે. આપણે આગળની આકૃતિની અંદર જ જોયું હતું કે ફલન થાય બરાબર, તો ફલનની પ્રક્રિયાની અંદર છે યુગ્મન જ બને છે અને યુગ્મન જ સતત વિકાસ પામીને કોષોની સંખ્યામાં શું કરે છે? તો કે વધારો કરે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ છે યુગ્મન જ ખસતો રહે છે. તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે
તેની આજુબાજુ છે સુરક્ષિત પળ પણ બનતું જાય છે. હવે મરઘીના ઈંડા પર પણ જોવા મળતું કઠણ કવચ છે બહારની બાજુએ, જે સફેદ કલરનું હોય છે. એ શું છે? તો કે એ એક સુરક્ષિત પળ છે. હવે વિકસિત ભ્રૂણની ઉપર સખત કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી છે શું કરે છે? તો કે ઈંડું છે એ મૂકે છે, અને મરઘીના ઈંડામાંથી બચ્યું છે એ ચીક એટલે કે બનવા માટે 3 અઠવાડિયા જેટલો છે એ સમય લાગે છે. હવે મરઘી જ્યારે ઈંડાને જન્મ આપે છે ત્યારબાદ શું થાય છે? તો કે મરઘી છે 3 અઠવાડિયા પછી એમાંથી જે ચીક છે એટલે કે બચ્યું છે બહાર આવે છે. હવે મરઘી પર્યાપ્ત ગરમી મળી રહે તે માટે ઈંડા ઉપર બેઠેલ મરઘીને તમે જોઈ જ હશો. મરઘી જેવું ઈંડાને જન્મ આપે કે તેની ઉપર બેસે છે. શા માટે? તો કે ઈંડાને છે પ્રોપર ગરમી મળી રહે. હવે શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે? બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી જે બહારની બાજુ સખત કવચ જે વ્હાઇટ કલરનું જોવા મળે છે એ તૂટે છે, અને શું થાય? તો કે બચ્ચું જે ચીક છે એ બહાર આવે છે. હવે બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે, અને ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. હવે દેડકાની અંદર જ આપણે જોયું કે નર અને માદા જે દેડકો છે એ પાણીની અંદર છે એ ઈંડા છે એનો ત્યાગ કરે છે, કે નરમાંથી શુક્રકોષ અને માદામાંથી અંડકોષ છે પાણીની અંદર છોડે છે, અને એનું ફલન પણ છે એ પાણીની અંદર જ થાય છે, અને એ છે ઈંડાનો જન્મ થાય છે. તો બાહ્ય ફલન કરતા પ્રાણીઓની અંદર ભ્રૂણ છે એ અંડાવરણની અંદર એટલે કે ઈંડાની અંદર જ વિકાસ પામે છે, અને જ્યારે એનો વિકાસ પૂરો થઈ જાય ત્યારબાદ ઈંડામાંથી એક બચ્ચું છે એ જન્મ લે છે. એટલે કે ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે અને નવું બચ્ચું જન્મે છે. હવે તમે તળાવ અથવા ઝરણામાં દેડકાના અંડે અનેક ટેડપોલ છે તરતા જોયા હશે, બરાબર? એ શું છે? તો કે બાહ્ય ફલનનું ઉદાહરણ છે. હવે તમારે યાદ રાખવાનું છે કે અંતઃફલનની અંદર કયા કયા પ્રાણીઓ છે, તો કે મનુષ્ય છે, ગાય છે, મરઘી છે, એ બધા અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે. એવી જ રીતે બાહ્ય ફલનની અંદર ઉદાહરણ યાદ રાખવાના છે કે ટેડપોલ એટલે કે દેડકો છે, બરાબર? એવી રીતે માછલી છે, સ્ટારફિશ એટલે કે તારા માછલી, એ બધા છે એ બાહ્ય ફલન કરતા પ્રાણીઓના ઉદાહરણ છે. હવે ત્યાર પછીનો ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.